રહી જશે. હવે આપણે સાતમો સમ જોઈએ.
તેના ભાર સમૂહે ખાધો એટલે કે પાંચના જૂથમાં ત્રણ ભાગ જે રીતું થાય છે અને બાકી જે વચ્ચે નો ભાર સમૂહ હશે કોનો ભાગ વધારે હતો કેટલો વધારે હતો તો આપની પાસે આપણે ખ્યાલ છે માની લો કે તમારી પાસે આખું સફળ થયેલ હોય એની તમે પાંચ ચીટ કરી નાખો કે ભાગ કેટલા થઈ રાખો કે પાંચ હવે એ વાત તમારે માની લો કે તમે લીધું છો તમે કેટલી ચીટ થઈ જશો ત્રણ તો હવે તમે ખવા પડી ગઈ પાંચ માંથી ત્રણ ચીટ તમે ખાઈ લીધું તો હવે તમારા ભાઈ તમે કેટલી આપશો તો કે તેના છેદમાં પાંચ તો વધારે પડે ખાધું તો કે તમે શા માટે તો તમારી ઈચ્છે ચીટ કેટલી છે ત્રણ બરાબર તો હવે આપણે અહીંયા આગળ જોઈએ પછી તમને કીધું છે ત્રણ માઇનસ બે છેદમાં પાંચ તો ત્રણ માં